ગ્રેટર વડાલી વિધાનસભા નારી શક્તિ વંદન પદયાત્રા કાર્યક્રમ યોજાયો પ્રાપ્ત વિગત અનુસાર મહિલા મોરચા પ્રદેશ અધ્યક્ષ દીપિકાબેન સરળવાના સૂચનાથી અને જિલ્લા મહિલા મોરચા પ્રમુખ નીલાબેન તથા મહામંત્રી કાજલબેન અને ઈડર વિધાનસભાના પ્રભારી તથા મહામંત્રી લીનાબેનના માર્ગદર્શન તથા કાર્યક્રમ વિધાનસભા ઇન્ચાર્જ અનસુયાબેન ગામેતી અને ઈડર શહેર તથા તાલુકા મહિલા મોરચા પ્રમુખ જશોદાબેન પ્રજાપતિ અને મોનિકાબેન અબોટીના સંચાલન હેઠળ સમગ્ર નારી શક્તિ વંદન પદયાત્રા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું તો નારી શક્તિવંદન પદયાત્રામાં ભારતીય જનતા પાર્ટી જિલ્લા સંગઠન ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન જિલ્લા સંગઠન મંત્રી મીનાક્ષીબેન વડાલી સંગઠન મંત્રી કપિલાબેન ઈડર શહેર અને તાલુકા સંગઠન પ્રમુખ કેશુભાઈ અને પ્રેમલભાઈ મહામંત્રી પિયુષભાઈ જિલ્લા કારોબારી સદસ્ય અર્ચનાબેન આઈટી સેલ સંસ્કૃતિ બેન પૂર્વ પ્રમુખ વીણાબેન ઈડર શહેર મહિલા મોરચા મહામંત્રી લતાબેન તાલુકા મહામંત્રી નીલમબેન કોર્પોરેટર કોર્પોરેટરબહેનો પદ્માબેન અનસુયાબેન નિશાબેન જશીબેન મોરચા ઉપપ્રમુખ રીટાબેન મીનાબેન મહેતા પારુલબેન સોશિયલ મીડિયા સોના સોનિયાબેન નાયક અને વિવિધ મોરચાના હોદ્દેદારો અને ચૂંટાયેલા સદસ્યો તથા કાર્યકર્તાઓ જોડાયા હતા તો પદયાત્રાનો રૂટ તિરંગા સર્કલથી શરૂ કરી ટાવર નગરપાલિકાએ સમાપન કરવામાં આવ્યું હતું નારી શક્તિ પદયાત્રા ઉદબોધન જિલ્લા મહિલા મોરચા પ્રભારી અને સંગઠન ઉપપ્રમુખ પ્રજ્ઞાબેન પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું તો મહિલા મોરચા પ્રદેશ સદસ્ય બેનશ્રી જશવંત કુમારી પોતાની વિદ્યાર્થીની બહેનો સાથે બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મહિલા મોરચા વડાલી શહેર પ્રમુખ લક્ષ્મીબેન વડાલી તાલુકા પ્રમુખ આશાબેન હતા તો ફૂલ પોલીસ પ્રોટેક્શન સિક્યુરિટી સાથે લગભગ પાંચસોની સંખ્યામાં ભારતીના નામ સાથે અને વંદે માતરમ ના નારા સાથે તથા થેન્ક યુ માતાજી એન્ડ આરક્ષણ અનામત મોદીજીની ગેરંટી જેવા પ્લેકાર્ડ સાથે પદયાત્રા કાર્યક્રમ સંપૂર્ણ કરવામાં આવ્યો હતો